માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ ટેબ્લેટ કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ પ્રસિદ્ધ રાજગોર મોબાઈલ નંબર 9537469476 ટેલિફોન નંબર 02832240312 242312. દર્શક મિત્રો નમસ્કાર, હું કલ્પના શાહ, કચ્છ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું કંડલા પોર્ટ દ્વારા ખાનગી જેટી રદ કરવાના મુદ્દે. ધારાસભ્ય નિમાબેન આચાર્યએ કર્યો ખુલાસો. કચ્છ યુનિવર્સિટીમાં ભાજપ અને કોંગ્રેસની ભાઈબંધી, બંનેના એક એક ઉમેદવાર જીત્યા અને એક એક ઉમેદવાર હાર્યા. પણ સમાચારોની શરૂઆત કરીએ દેશભરના નોટબંધી પછી ચર્ચાનું કેન્દ્ર બનેલા જીએસટીથી. નોટબંધીએ બધા જ લોકોને દોડતા કરી દીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોટબંધી પછી હવે જીએસટીમાં શું કરશે એની ચર્ચા સર્વત્ર છે, ત્યારે જીએસટીથી જેને અસર પડશે એ વ્યાપારી વર્ગ ચિંતિત છે. તો મોંઘવારી વધશે કે ઘટશે એની ચિંતા ગૃહિણીઓને છે. જો કે જીએસટીને સમજવા માટે કરવેરા નિષ્ણાતો પણ અભ્યાસ વર્ગ યોજીને જીએસટીનો અભ્યાસ કરી રહ્યા છે. કચ્છ જિલ્લામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન દ્વારા આયોજિત અભ્યાસ ગ્રુપ સાથે સંકળાયેલા સીએ પ્રવીણ દોશીએ કચ્છ ન્યૂઝ સાથે જીએસટી અંગે આપેલી માહિતી. જીએસટી જો આખા દેશની દ્રષ્ટિએ જોઈએ તો જીએસટી એક બહુ મોટું કદમ છે અને એની ઘણી બધી પોઝિટિવ ઇમ્પેક્ટ લાંબા ગાળે જોવા મળશે. અત્યારે અલગ અલગ સ્ટેટ ના જે વેટ અને સીએસટી, અલગ અલગ વેટના જે કાયદાઓ હતા એના કારણે જે ધંધા રોજગારમાં તકલીફ પડતી હતી એ હવે આખા રાષ્ટ્રમાં એક સમાન વેરો અને એનું એક સરખું થશે. તેમજ જે અલગ અલગ વેરાઓ, લગભગ 15થી વધારે પણ વેરા જે અલગ અલગ ઉઘરાવી રહ્યા છે, તેને બદલે એક જ વેરો ઉઘરાવવામાં આવશે, જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એના કારણે વેપારીને કમ્પ્લાયન્સ કરવામાં અનુકૂળતા રહેશે. તેમજ એકબીજા રાજ્યો વચ્ચે જે વેપાર કરવાના કારણે કોઈ રાજ્ય કોઈ વસ્તુ ઉપર વેરાની વધઘટ કરી અને આખો બિઝનેસ ત્યાં લઈ જતો હતો અને એના કારણે અન્ડ્યુ કોમ્પિટિશન થતી હતી એ પણ અવોઇડ થશે. અને વેપારીને પણ બધા જ રાજ્યમાં વેપાર કરવામાં એક જ સરખા કાયદાની જોગવાઈ હોવાના કારણે એ રાજ્યના કાયદાઓનું જોગવાઈ જાણવાની અને એના અમલ માટેની જે તકલીફ છે એ પણ દૂર થશે. જીએસટીનો કાયદો સરળ છે કે પછી મૂંઝવણવાળો છે એ વિશે પણ ચર્ચા અને મત મતાંતરો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના સ્ટડી ગ્રુપ સાથે સંકળાયેલા અને ભુજ તેમજ નખત્રાણામાં સીએની પ્રેક્ટિસ કરતા હાર્દિક ઠક્કરે આ મુદ્દે કચ્છ ન્યૂઝને આપેલું મંતવ્ય જાણીએ. વેપારીઓ જે વ્યવસ્થિત ધંધો કરી રહ્યા છે એમને ફાયદો જ છે, કોઈ નુકસાની પ્રારંભિક ધોરણે દેખાતી નથી. પણ નુકસાન, તકલીફો પડી શકે છે, કેમ કે ઇમ્પ્લિમેન્ટેશનનું સ્ટેજ હશે એનામાં ઇન્ટરનેટની ખાસ ભૂમિકા હશે. એટલે જ્યાં માળખાકીય સુવિધાઓ નહીં હોય ત્યાં વેપારીઓને મુશ્કેલીઓ પડશે. ખાસ કરીને વાત કરીએ જે તકલીફોની, તો તકલીફોમાં કેવી કેવી પ્રકારની તકલીફો હાલના તબક્કે તમે જોઈ રહ્યા છો પ્રાથમિકમાં? પ્રાથમિક એવું જણાઈ રહ્યું છે કે જ્યાં નેટ કનેક્ટિવિટી નહીં હોય, કેમ કે જીએસટીનો કાયદો બધું ઓનલાઈન જ કરવાનું છે, એમાં રિટર્ન અપલોડ પણ ઓનલાઈન કરવાના છે, પેમેન્ટ ઓફ ટેક્સ પણ ઓનલાઈન કરવાનું છે. તો જ્યાં જે ગામડાઓમાં બેઝિક સુવિધાઓ નહીં હોય, ઇન્ટરનેટ કનેક્ટિવિટી નહીં હોય, ત્યાં વેપારીઓએ નજીકના સેન્ટર પોઈન્ટ ઉપર સંપર્ક કરવો પડશે. ખાસ કરીને વાત કરીએ જીએસટી, તમે જ્યાં સ્ટડી કરી રહ્યા છો એમાં તમારા ધ્યાન ઉપર તેવા કેટલા પાસા આવ્યા છે કે જેને કારણે થઈને આગામી ભવિષ્યમાં તમે એક માર્ગદર્શન કે સેમિનાર યોજી શકો? એવા નાના વેપારીઓ માટે ઘણા બધા મુદ્દાઓ છે કે જે કમ્પોઝિશન સ્કીમ લમસમમાં હોય છે અત્યારે વેટના પ્રોવિઝનમાં, એ લોકો માટે ખાસ એક સેમિનારનું આયોજન કરવાનું ભવિષ્યમાં વિચારી રહ્યા છે. ખાસ કરીને જે વેપારીઓ હોય છે એને જીએસટી કાયદામાં કયા કયા ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરવા પડશે હવેથી? બધા વેચાણનું બિલ જીએસટી કાઉન્સિલે નક્કી કરેલા ફોર્મેટમાં બનાવવાનું રહેશે. ચલણો એના કાઉન્સિલના નક્કી કરેલા ફોર્મેટમાં ટાઈમ પિરિયડમાં આપવાના રહેશે અને રિટર્નોની યાદી હશે, ઇનવર્ડ સપ્લાયની, આઉટવર્ડ સપ્લાયની અને રિટર્ન, એ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જો વેપારીઓ કોઈ આ કાગળ દસ્તાવેજ પુરાવવામાં લેટ થાય તો એના માટેનું શું પ્રોવિઝન હશે? એના માટે દંડનીય જોગવાઈ બહુ ઊંચી છે. એ જ જીએસટીનું મેઇન પાસું છે કે જો તમે કમ્પ્લાય કરો છો તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, જો કમ્પ્લાય નથી થતું તો પેનલ્ટી પ્રોવિઝન બહુ ઊંચા છે. સંભવતઃ જીએસટીનો અમલ 1-2 મહિનામાં શરૂ થઈ જશે ત્યારે નવા કાયદાના કરવેરાની માયાજાળને સમજવા કરવેરા નિષ્ણાતો પણ સતત પ્રયત્નશીલ છે.
કચ્છના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન દ્વારા જીએસટી માટે બનાવાયેલી સ્ટડી ગ્રુપની માહિતી કચ્છ ન્યૂઝને આપતા સીએ પ્રવીણ દોશી. ભુજમાં વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલની ભુજમાં બ્રાન્ચ છે, શાખા છે, અને એ બ્રાન્ચ દ્વારા અત્યારે બે સ્ટડી ગ્રુપ એક્ટિવેટ કરવામાં આવ્યા છે. જે એક સ્ટડી ગ્રુપ છે અઠવાડિયામાં સવારના ભાગે 2-2.5 કલાક, અઠવાડિયામાં 3 દિવસ ડિસ્કશન કરે છે, અને એક બીજું સ્ટડી ગ્રુપ છે એ શનિ રવિ 2 દિવસ 2-2 કલાક આનું ડિસ્કશન કરે છે. અને મેમ્બર્સમાં ઇન્ટરેક્શન્સ કરી અને આ નોલેજથી મેમ્બર્સ અપડેટ થાય અને એ અપડેટ કરી અને વેપારીઓને સારી સવલત પૂરી પાડી શકે એ માટેનું આયોજન કર્યું છે. તેમજ નજીકના જ ભવિષ્યમાં 12 ઇન્ડિયા લેવલના જે અત્યારે આના જીએસટીના જે સ્પીકર્સ છે એમને બોલાવી અને સેમિનારનું આયોજન કરવાનું પણ એક્ઝિક્યુટિવ કમિટીના વિચારણા હેઠળ છે. ખાસ કરીને કચ્છની વાત કરીએ, કચ્છમાં કેટલા સીઈઓ છે કે જે આ જીએસટી અંગે નોલેજ લઈ રહ્યા છે હાલ? અત્યારે ભુજની વાત કરીએ તો ભુજ અને ગાંધીધામ બે જગ્યાએ બ્રાન્ચ છે ડબલ્યુઆરસીની, વેસ્ટર્ન ઇન્ડિયા કાઉન્સિલની. ભુજની બ્રાન્ચમાં અત્યારે 150 વધારે સદસ્યો છે, તેમાં જીએસટી સાથે સંકળાયેલા મારા ખ્યાલથી 80-100 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. અને એ લોકો પોતાની રીતે તો વ્યક્તિગત રીતે તો સ્ટડી કરી જ રહ્યા છે, પણ જે બ્રાન્ચ દ્વારા જે પ્રયત્નો છે એમાં ભાગ લઈ અને લગભગ 80 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એ પોતાનું નોલેજ અપડેટ કરી રહ્યા છે. ઉચ્ચ અને ગુણવત્તા સભર શિક્ષણના પ્રહરી રોટરી અંગ્રેજી માધ્યમની સૌથી ઓછી ફી વાળી શાળા, બાળકોની બૌદ્ધિક શારીરિક અને શૈક્ષણિક સિદ્ધિઓને સર કરાવતી 360 ડિગ્રી ડેવલપમેન્ટ માટે વાતાવરણ પૂરું પાડતી અંગ્રેજી માધ્યમની સૌથી ઓછી ફી વાળી શાળા, પ્લે હાઉસ, જુનિયર કેજી, સિનિયર કેજી તેમજ ધોરણ 1-12 સુધી સાયન્સ કોમર્સ પ્રવાહ, GSEB એટલે કે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત શિક્ષણ, રોજબરોજના માળખા પ્રમાણેનું કાર્ય અને પુનરાવર્તન, 100% બોર્ડ ક્લાસ, કોમર્સમાં કચ્છમાં બીજા નંબરે, તાલીમબદ્ધ અને અનુભવી શિક્ષકો દ્વારા અપાતું શિક્ષણ, શિક્ષણ રમતગમત તથા ઇતર પ્રવૃત્તિઓનું સમતોલ સમન્વય, ગણિત વિજ્ઞાન માટેની પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, આંતરરાષ્ટ્રીય પુસ્તકોથી સજ્જ પુસ્તકાલય, ભારતીય સંસ્કૃતિની ગરિમા જાળવતા સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ઉત્સવની ઉજવણી, સ્લો લર્નર માટે રીમેડિયલ ક્લાસ, આત્મવિશ્વાસનું બુલંદ કરતી કારકિર્દી માર્ગદર્શન માટે સેમિનારોનું આયોજન, સ્ત્રી સશક્તિકરણને મજબૂત કરતા કરાટેનું શિક્ષણ, હેલ્થ ચેકઅપ તેમજ આહાર જીવન શૈલીનું માર્ગદર્શન અને યોગ શિબિર, બસ વ્યવસ્થા, ફિલ્ડ ટ્રીપ અને સ્પેશિયલ ટૂર, સ્પોર્ટ્સ આઉટડોર અને ઇન્ડોર ગેમ્સ, રોટરી અંગ્રેજી માધ્યમની સૌથી ઓછી ફી વાળી શાળા. સંપર્ક પુષ્પાબેન ભંભાણી, આચાર્ય, હરિપરગામ, ભુજ. ફોન નંબર 9979920202. કંડલા પોર્ટ દ્વારા રદ કરાયેલી ખાનગી જેટીના મુદ્દે ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ જાહેર ખુલાસો કર્યો છે. કંડલા પોર્ટ દ્વારા ખાનગી જેટીના વિકાસ માટે કરાયેલ કરારમાં નિષ્ફળ જતા તેમને 100 કરોડનો દંડ કરીને કોન્ટ્રાક્ટ રદ કરાયો છે. આ ખાનગી જેટી બનાવનાર કંપની રાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધારાસભ્ય નીમાબેન આચાર્યના પુત્ર મૌલિન આચાર્યની છે. કંડલા પોર્ટના આ નિર્ણય અને છેલ્લા ઘણા સમયથી જેટીના ચાલતા વિવાદ વચ્ચે ધારાસભ્ય નીમાબેન આચાર્યએ જાહેર ખુલાસો કરીને આ ઇસ્યુ આર્બિટ્રેટર એટલે કે લવાદ સમક્ષ ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું. મારો 300 કરોડ એમાં લાગેલા છે ને, ભરવાનો વિષય ક્યાં છે? વિષય આર્બિટ્રેશનમાં છે. આર્બિટ્રેશનની અંદર જે નિર્ણય આવશે એ કરવામાં આવશે, એમાં ન ભરવું ભરવાનો વિષય જ નથી. આર્બિટ્રેશનનો જે નિર્ણય આવશે એ નિર્ણય શિરોમાંદ્ય રહેશે. અને જેટી અમારી ત્યાં એમની જમીન ઉપર છે કંડલા પોર્ટની, એટલે કોઈ બીજો વિષય છે જ નહીં. 300 કરોડ લાગેલા છે, બેંકના પૈસા છે. આ વિષય એવો છે કે જે કાંઈ કાયદેસર થતું હશે, દરેક વ્યક્તિ પોતાના હક માટે કાયદેસર લડાઈ લડતો હોય એ પ્રમાણે થશે. વાત શિક્ષણના રાજકારણની. આજે મેં આપને બતાવીશું કચ્છ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની જુગલબંધી, ક્રોસ વોટિંગની ચર્ચા.
કચ્છ યુનિવર્સિટીની ચૂંટણી પહેલા સર્જાયેલી રાજકીય ગરમીએ સર્જેલી હલચલના પડઘા હજી શમે ત્યાં તો પરિણામે નવા રાજકીય સમીકરણો સર્જ્યા છે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ઈસીના કુલ 4 સભ્યોની ચૂંટણીમાં ભાજપના 2 અને કોંગ્રેસના 2 એમ 2 રાજકીય પક્ષો વચ્ચે બળાબળના પારખા થયા હતા. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સીબી જાડેજાએ શાંતિપૂર્ણ રીતે 72 જેટલા સભ્યોએ વોટિંગ કર્યું હોવાની માહિતી આપી હતી. જો કે પરિણામોએ સૌને ચોંકાવી દીધા હતા. ભાજપના 2 ઉમેદવારો પૈકી 1 અજય ગઢવીનો વિજય થયો હતો, જ્યારે બીજા ઉમેદવાર માવજી ઢીલાની હાર થઈ હતી. એ રીતે કોંગ્રેસના 2 ઉમેદવાર પૈકી શ્રવણસિંહ વાઘેલાનો વિજય થયો હતો, જ્યારે દીપક ડાંગરની હાર થઈ હતી. શાસક પક્ષ ભાજપના 2 ઉમેદવારો પૈકી 1ની જીત અને 1ની હારમાં ક્રોસ વોટિંગ કારણભૂત બન્યું હોવાની ચર્ચા ચાલી હતી. કોંગ્રેસ વતી શ્રવણસિંહ વાઘેલાએ આ ચૂંટણી જીતી હતી. વિજેતા બંને ઉમેદવારોએ મીડિયાને આપેલા પ્રતિભાવની સાથે જ ભાજપ કોંગ્રેસની જુગલબંધીનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. હું આ બીજી વાર આ યુનિવર્સિટીમાં ઈસી મેમ્બર તરીકે આજે ઇલેક્ટેડ થયો છું. આ યુનિવર્સિટીમાં હું 10 વર્ષથી સેવા આપું છું, પણ મને આજની આ ચૂંટણીમાં વિજેતા થયો એ બદલ હું સર્વે મારા મિત્ર વર્તુળ તેમજ અહીંની યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ જે વોટર છે એમનો પણ આભારી છું, તેમજ પ્રોફેસર મિત્ર મંડળનો પણ હું આભારી છું, તેમજ હું મારા દૂર દૂરથી અહીં સમગ્ર કચ્છમાંથી જે મારા પ્રત્યે જેમણે વોટિંગ કર્યું છે એમનો પણ આભારી છું, તેમજ સમસ્ત અમારા સમાજનો પણ હું આભારી છું અને અમારી પાર્ટીનો પણ આભારી છું. અમે સતત વિદ્યાર્થીઓ માટે હર હંમેશ કામ કરતા જ આવ્યા છીએ અને આ યુનિવર્સિટી સારામાં સારી યુનિવર્સિટી બને એ માટે પ્રયત્ન કરતા રહીશું. સેનેટ સભ્ય નગરપાલિકા તરીકે અને આજે ઈસી મેમ્બરની ચૂંટણીમાં આજે વિજેતા જાહેર થયા એટલે હર્ષની લાગણી અનુભવું છું. વડીલો, સ્ટુડન્ટો, સ્ટાફ, યુનિવર્સિટી સર્વે જે સાથ સહકાર આપ્યો એ બદલ સૌનો આભાર અને સારી રીતે વિજેતા જાહેર કરાવ્યા મને સપોર્ટ આપી બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. કચ્છ યુનિવર્સિટીની ચૂંટણીના મિશ્ર પરિણામોએ રાજકીય ઉત્તેજના અને ચર્ચા સર્જી છે. જો કે ચૂંટણીએ સર્જેલ રાજકીય ચર્ચાને કોરાણે મૂકતા ધારાસભ્ય નીમાબેન આચાર્યએ કચ્છ યુનિવર્સિટી થકી શૈક્ષણિક વિકાસને મહત્વનો ગણાવ્યો હતો. એ ટીમને મારી એક જ વિનંતી છે કે આ જે મંદિર છે વિદ્યાનું, યુનિવર્સિટી એટલે એક વિદ્યાનું મંદિર કહી શકાય, આખા જિલ્લાનું તમામની આશા અને અપેક્ષાઓ એ આના ઉપર હોય છે, તમામ યુવાનોની. જે કાંઈ યુનિવર્સિટીની અંદર ડેવલપમેન્ટ કરવું હોય, યુનિવર્સિટીને ખૂબ સારી રીતે ચાલે, વિદ્યાર્થીઓને ક્યાંય કોઈ તકલીફ ન પડે, તમામ સુવિધા એમને પ્રાપ્ત થાય અને જે જે નવા આયામો કરવાના હોય એ તમામ નવા આયામો સૌ સાથે મળીને સુલેહથી કરે અને ખૂબ સારો વિકાસ યુનિવર્સિટીનો થાય. યુનિવર્સિટીમાં ખૂબ સારા VC પણ આવ્યા છે, સ્ટાફની નિમણૂક પણ ટૂંક સમયમાં બધું પૂરું થયું છે. તો એ દ્રષ્ટિથી જે રીતે અહીંયા ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, વિકાસના કામો થઈ રહ્યા છે, એક એક નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખીને આપણા કચ્છના વિદ્યાર્થીઓને તમામ સુવિધા પ્રાપ્ત થાય અને કચ્છ યુનિવર્સિટી એ અવ્વલ નંબરે આવે એવા પ્રયત્નો સૌ સાથે મળીને કરે એવી મારી ખાસ વિનંતી છે. કિડીઝ કેમ્પસ નર્સરી અને પ્લે હાઉસ આ એક એવું કેમ્પસ છે કે જ્યાં આપના વહાલ સોયા ફૂલ જેવા કુમળા બાળકોને કે જેઓ ઘર અને મમતાની છત્રછાયા છોડી પહેલી જ વાર એક નવી દુનિયામાં ડગ માંડી રહ્યા છે એમને અપાય છે વહાલ અને મમતા ભરી ભાવચર, પ્રેમપૂર્વકનું માર્ગદર્શન કે જેને સહારે તે પોતાના આવનારા જીવનના નવા શૈક્ષણિક તબક્કાથી પરિચિત થઈ શકે. અહીં તેમને મળે છે સ્વતંત્રતાની સાથે સંસ્કારોનું ઘડતર, અહીં તેમને મળે છે ભાર વિનાનું હસતા નાચતા ગાતા તેમની મરજી મુજબનું શિક્ષણ. નાના બાળકોની, ઘર પરિવારની વાલક ભરી દુનિયા અને શૈક્ષણિક જગત વચ્ચેની જોડતી કડી એટલે કિડીઝ કેમ્પસ નર્સરી અને પ્લે હાઉસ. નવા સત્રના એડમિશન માટે સંપર્ક કરો કિડીઝ કેમ્પસ નર્સરી અને પ્લે હાઉસ, 6 AB આશિયાના ભાનુશાલી નગર, મુંદ્રા રોડ, ભુજ. કલ્પના શાહ, મોબાઈલ નંબર 90 997 37 364, ફોન નંબર 02832 231 380. અમારી બીજી શાખા કિડીઝ કેમ્પસ નર્સરી એન્ડ પ્લે હાઉસ, દરજી કોલોની, ઘનશ્યામ નગર, ભુજ.
कल्पना शाह, मोबाइल नंबर 9099037364, जीनाली शाह 9033903392। हमारी त्रीजी शाखा किडिस कैंपस नर्सरी एंड प्ले हाउस, सन सिटी नूरानी रोड, महादेव नगर, वालदास नगर नी पाछळ। एडमिशन माटे संपर्क कल्पना शाह 9909-37364, रमीरा भानुशाली 9994-23294। વાત વિકાસની 2022માં આપણો ભોજ કેવું હોવું જોઈએ, આજે અમે આપને બતાવીશું આપણા ભોજના ભવિષ્યની કલ્પના અને એને સાકાર કરવા માટેના પ્રયત્નોનું ચિંતન। જોઈએ કચ્છ ન્યૂઝનો આ વિશેષ અહેવાલ, શહેર પાડે સાથ। આપણે જે શહેરમાં રહીએ છીએ એ શહેરના ભવિષ્ય માટે ક્યારે વિચાર્યું છે ખરું? વાત આપણા ભુજની છે। 2001ના ભૂકંપ પછી વિકાસની કેળીએ આગળ વધેલા ભુજમાં આજે જે સમસ્યાઓ ઉભી થઈ છે એનો ઉકેલ શોધીશું તો જ ભવિષ્ય ઉજ્જવળ હશે। વિઝન 2022નો ઉદ્દેશ્ય એ જ છે। આપણો ભુજ 5 વર્ષ પછી કેવું હશે, કઈ દિશા તરફ આપણે આપણા પ્રયત્નો કરવાના છે, આ સંદર્ભે કચ્છ ન્યૂઝને વિશેષ માહિતી આપતા હુનરશાળા સંસ્થાના ડાયરેક્ટર સંદીપ વીરમાણી। આનો ઉદ્દેશ્ય એટલું છે કે આપણે જે કંઈ અલગ અલગ વ્યવસ્થાઓ ગોઠવીએ છીએ શહેરમાં એના નાના નાના નમૂનાઓ લોકભાગીદારી સાથે વિકેન્દ્રિત પદ્ધતિથી ગોઠવવામાં આવ્યા છે। જેમ કે મકાનો બને છે, શહેરોમાં ઝોપડપટ્ટી વિસ્તારોમાં મકાનો બનવા જોઈએ એની હવે બહુ મોટો કાર્યક્રમ છે કેન્દ્ર સરકારનો। પણ એક છે કે ના કોન્ટ્રાક્ટરને આપી દો, કોન્ટ્રાક્ટર ડેવલપર બનાવીને મકાન લોકોને સોંપશે। બીજું છે કે લોકો પોતે પોતાનું મકાન બનાવે, એટલે એમાં લોકભાગીદારી આવી જાય છે, એમનો એક પોતપણું આવી જાય છે, એ પોતે એમાં જે રીતે એમને વ્યવસ્થા ઘરમાં જોઈએ છે એવી રીતે ગોઠવે છે, એની ગુણવત્તા માટે એ 2 રૂપિયા વધારે ખર્ચો કરશે અને સાથે સાથે એમને પોતાના પૈસા પણ એમાં લગાડશે। એટલે એ પ્રકારની લોકભાગીદારીથી લગભગ આપણે ભુજ શહેરમાં 301 મકાન અત્યારે બન્યા છે અને કેન્દ્રીય સરકારે એને 13 બેસ્ટ પ્રેક્ટિસ તરીકે ગણવામાં આવ્યા છે અને કેન્દ્રીય સરકારની ઈચ્છા છે કે આ પ્રકારનું ફક્ત 300 નહીં, આપણે જે ભુજ શહેરમાં લગભગ 1500-15000 ઘરો એવા બનાવવાના છે એ રીતે જ બને, પણ બીજા શહેરો પણ એનું અનુકરણ કરે। એ જ રીતે અગર આપણે પાણીની વ્યવસ્થા જોઈએ, અત્યારે 56% પાણી આપણે પોતાનું ભૂગર્ભનું જ પીએ છીએ, પણ ભૂગર્ભનું પાણીની ઉપર આપણે પૂરું ધ્યાન નથી આપ્યું એટલે એ બગડતું જઈ રહ્યું છે। જ્યાં પણ જે રીતે જુબલી કોલોનીમાં એક બહુ સારો દાખલો બન્યો કે લોકો પોતાનું રિચાર્જિંગ કર્યું, વરસાદી પાણી જમીનમાં ઉતાર્યું અને એ જેમ પાણી જમીનમાં ઉતર્યું એ લોકોનું જે બોરવેલનું પાણી હતું એકદમ સુધરી ગયું। એટલું જ નહીં, હવે એ લોકો બીજા બાજુવાળા કોલોનીને પણ પાણી આપી શકે એવી પરિસ્થિતિમાં છે। તો આપણી ભુજ રાજાશાહી વખત એવી જ રીતે જ ગોઠવવામાં આવ્યું છે કે સાગપાનના 100 સ્ક્વેર કિલોમીટરના એરિયા ઉપર આપણે ગોઠવ્યું છે, એટલે આપણે વ્યવસ્થા એ રીતે અચ્છા પાછું જે પાણીનું જે ની કિંમત છે જે આપણે ચૂકવીએ છીએ આજે ભુજ મ્યુનિસિપાલિટીને નગરપાલિકાને એ 13.5 રૂપિયા કિલો લીટર એમને ખર્ચો પડે છે, આપણે કેટલું ભરીએ છીએ? ફક્ત 4 રૂપિયા કિલો લીટર, એટલે આપણે લગભગ 80-82% આપણે સબસિડી મળે છે પાણી માટે। તે આપણે એ વાત કરી રહ્યા છીએ કે શું બધા પોતપોતાની કોલોનીમાં એક રિચાર્જ બોરવેલ બનાવે, એક એવો બોરવેલ બનાવે જેમાંથી પાણી ખેંચી શકે, જ્યાં સુધી પાણીની ગુણવત્તા સારી નથી તો એક કોમન ડિસેલિનેશન પ્લાન્ટ હોય એમાંથી એ બધાને કાર્ડ સિસ્ટમ હોય, જે રીતે આપણે એટીએમમાં પાણી ખેંચીએ છીએ આપણે રૂપિયા લેવા જઈએ છીએ, એ રીતે પાણીનું પણ એટીએમ કાર્ડ બને છે। ચેન્નઈમાં એ ઘણી બધી જગ્યાઓમાં એ લોકો અમલમાં પણ લીધું છે અને એ રીતે દરેક કોલોનીમાં પોતાની પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવે અને એ લોકો પોતે ચલાવે, ઘટે પાણી તો આપણે નર્મદાનું પાણી પણ લઈએ, અત્યારે ઊંધું થઈ ગયું છે, નર્મદાનું પાણી આપણે પહેલાં વાપરીએ છીએ, ઘટે તો આપણે પોતાનું બોરવેલનું કરીએ છીએ। આપણે કહીએ છીએ કે બહારનું જે પર્યાય પાણી છે જે આપણું પોતાનું વરસાદી પાણી નથી એની કિંમત વધારે હોવી જોઈએ અને આપણે પોતાનું બોરવેલનું પાણી સસ્તું હોવું જોઈએ, અત્યારે ઊંધું થઈ ગયું છે કેમ કે આપણે પાણી ઉપર એટલી સબસિડી આપીએ છીએ, એક નમૂનો છે। 2001
એકના ભૂકંપને 16 વર્ષ થઈ ગયા અત્યારે ભુજ વિકાસ માટે ભાડા ભુજ નગરપાલિકા પ્રયત્નશીલ છે તેમને કેન્દ્ર અને રાજ્ય સરકાર નાણાકીય ગ્રાન્ટ ફાળવે છે આ તમામને પ્રજાનો સહયોગ પણ જરૂરી છે એ અંગે કચ્છ ન્યૂઝ સમક્ષ પોતાનું મંતવ્ય આપતા સંદીપ વીરમાણી માને છે કે પીપીપી મોડેલથી જ ભુજનું વિઝન 2022નું સ્વપ્ન સાકાર થશે પશુઓ છે આપણા આપણે ભુજ શહેરમાં લગભગ 16,000 ગાયો છે 1800 ભેંસો છે અને એ લગભગ 370 માલધારીઓ આપણે ભુજમાં જ રહીને એ દૂધની વ્યવસ્થા આપણે માટે ગોઠવે છે પણ કેમ કે આપણે એમને સારી જગ્યા નથી આપતા પાણીની વ્યવસ્થા નથી આપતા એને સારી રીતે આપણે માનથી સન્માનથી આપણે ગણતા નથી આપણે દૂધ તો સારું જોઈએ પણ માલધારી નહીં જોઈએ તો એ નહીં ચાલે આજે આપણે બધાને ખબર છે કે સૌથી વધારે ભેળસેળ કોઈ પણ ખાદ્ય પદાર્થમાં થાય છે તો દૂધમાં થાય છે આપણી ઈચ્છા છે કે ના હું ગાય જોઈ શકું અને કહું કે હા હા મને દૂધ મારા છોકરાઓ પીએ છે આ વ્યવસ્થા આપણે ગોઠવી હોય તો કચ્છ જેવો કોઈ બીજો પ્રદેશ નથી જ્યાં એટલી સારી નસલો આપણે ગાયો અને ભેંસોને મળે છે તો કેન્દ્રીય સરકાર તરફથી એક બહુ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે રાજ્ય સરકાર તરફથી ગૌસેવા આયોગથી કે પશુ ઘર શરૂ કરવામાં આવે અને ભુજ શહેરને આ ગામડાઓમાં તો એ લોકો આ સ્કીમ લાગુ કરે જ છે આ શહેર માટે સૌથી પહેલું સ્કીમ એ લોકો ભુજ શહેરને આપ્યું છે કે તમે અમને એક નમૂનો બનાવીને બતાવો કે 750 ગાયો તમે સાયન્ટિફિક પદ્ધતિથી સારી રીતે એમને રાખો સારું ખવડાવો અને સારું દૂધ લોકોને પહોંચાડો તો એ પ્રકારના ઘણા બધા કામો છે જે વાત છે 2022ની ત્યારે ભુજ નગરપાલિકા ભાડા અને આમાં સંસ્થાઓની જવાબદારી શું હશે એમાં આ ત્રણેયનું એક સંકલન સારી રીતે ગોઠવાય અને જે નમૂનાઓ ઊભા થયા છે એને હવે વ્યાપક રીતે આપણે ભુજ શહેરમાં કઈ રીતે લઈ જઈએ એનું પ્લાન બનાવવું પડશે અને રાજ્ય સરકારને સામે રજૂ કરવું પડશે અને એ આપણે બધા ભેગા થઈને એકત્રિત થઈને અગર કરશું તો રાજ્ય સરકાર પણ એમને સપોર્ટ કરશે અત્યારે સંકલનનો અભાવ છે નાના નાના પોકેટમાં ઘણા બધા લોકો બહુ સારું પ્રદર્શન કરીને આ નમૂના ઊભા કર્યા છે અત્યારે નગરપાલિકા ભાડા લોકો આપણા જે અગ્રણી લોકો નેતાઓ છે શહેરના એ અગર ભેગા થઈને આવી પ્રકારની પરિચર્ચાઓમાં રેગ્યુલરલી ભાગ લેશે તો આપણું એક વિઝન બનશે અત્યારે બધાનું અલગ અલગ દિશામાં કોશિશો થાય છે આપણે ભેગા મળીને આ રાજ્ય સરકાર સામે એક જ વિઝન સાથે વસ્તુ મૂકશું તો આપણે ભુજ શહેરને 2022માં આ બધી વસ્તુઓ વ્યાપક રૂપે આપણે આખા ભુજ શહેરમાં જોઈ શકશું ખાસ કરીને ભાડા દ્વારા કે ભુજ નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ એક વિઝન જોવામાં આવ્યું હશે એ વિઝનને લઈને હજી કેટલું કામ બાકી છે કયો વિઝન જેમ કે અત્યારે 2022નું વિઝન ભાડા જોવે છે કે ભુજ નગરપાલિકા જોવે કે સંસ્થાઓ જોવે છે આવું વિઝન અગાઉના સમયમાં પણ જોયું હશે એ લઈને હજી કેટલું કામ બાકી છે આ વિઝન અગાઉના વિઝનમાં અત્યારે જે આ બધા નમૂનાઓ ઊભા થયા છે એ આપણા રાજકારણીઓની પૂરા સપોર્ટથી આ થયા છે દાખલો આપો તો નીમાબેન છે વિનોદભાઈ છે તારાચંદભાઈ છે આપણા પંકજભાઈ છે આપણે એ બધા જે આપણા એમએલએ અને એમપીસ છે એ લોકો આ બધા નમૂનાઓને રાજ્ય સરકારમાંથી નાણાકીય સપોર્ટ લઈ આવીને આ નમૂનાઓ લોકભાગીદારીથી ઊભા કર્યા છે પણ હવે જરૂરી છે કે એ બધા રાજકારણીઓ હવે ભેગા મળીને એને વ્યાપક રૂપે આખા ભુજ શહેર માટે પણ ગોઠવે એ આપણી અપેક્ષા છે તો દર્શક મિત્રો આ હતા આજના સમાચારો આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ